હેલો ફ્રેન્ડ હું મહેશ પટેલ વિઝન જી પીએસસી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરજો મિત્રો આપણી ચેનલ પર આપણે આવનારજી પીએસઆઈ અને ઈ એસ આઈની એક્ઝામ માટે તથા કોન્સ્ટેબલમાં પણ ઉપયોગી થઈ શકે એવા કાયદાની વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરી છે જે અંતર્ગત આપણે આઈપીસીના પ્રકરણ નંબર એકથી સોળ સુધીનો અભ્યાસ આગળના પાર્ટની અંદર કરેલો છે એકથી ચાર પાર્ટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે તો તમારે જોવાનો બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો મિત્રો આ લેક્ચર સિરીઝની અંદર આપણે ડૉક્ટર સેજાદ કાજી સાહેબનું જે બુક છે ભારતીય કાયદા એક અભ્યાસ એના પરથી આપણે કાયદાનો અભ્યાસ કરીશું કારણ કે આ બુક ખૂબ જ પ્રખ્યાત છે કાયદા માટે તો આજના વિડીયોની અંદર આપણે આઈપીસી અઢારસો સાહીઠના પ્રકરણ નંબર સત્તરથી ત્રેવીસ સુધી એટલે કે આજના વિડીયોની અંદર આપણું આઈપીસી જો એક્ટ છે એ અહીંયા પૂરો થશે ત્યારબાદ આપ આવતીકાલથી સી આરપીસી એક્ટની વિડીયોની સિરીઝ શરૂ થઈ જશે તો વધુ સમય ન લેતા ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની તો પ્રકરણ નંબર સત્તરની અંદર જે મિલકત વિરુદ્ધના ગુનાઓ વિશેની જોગવાઈ કરવામાં આવી છે મિલકત વિશેના જે ગુના હોય એના વિશેની જોગવાઈ ત્યારબાદ જેની અંદર કલમ નંબર ત્રણસોની અઠ્યોતેરમાં ચોરીની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ કલમ નંબર ત્રણસો અગણ્યાસીની અંદર ચોરી માટેની શિક્ષા ત્યારબાદ કલમ નંબર ત્રણસો અગણ એસી એની અંદર આંચકી અથવા તો જૂન લેવા બાબત એના વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ કલમ નંબર ત્રણસોની અગણ્યાસી બીની અંદર આંચકી લેવાના હેતુથી મૃત્યુ ઈજા અથવા અવરોધમાં કરવા માટેની તૈયારી કર્યા પછી આંચકી લેવું જેમાં ફોજદારી કાયદા એટલે ગુજરાત સુધારા અધિનિયમ બે હજાર ઓગણીસથી ઉમેરો થયેલો છે આ વસ્તુનો ત્યારબાદ કલમ નંબર ત્રણસો ને એસીની અંદર મનુષ્યના વસવાટ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા સ્થળોમાં ચોરી કરવી ત્યારબાદ કલમ નંબર ત્રણસો એક્યાસીની અંદર પોતાના શેઠના કબજામાંની મિલકતની કોઈ કારકુન અથવા નોકર દ્વારા ચોરી કરવી ત્યારબાદ કલમ નંબર ત્રણસો બ્યાસીની અંદર ચોરી કરવા માટે મૃત્યુ અથવા વ્યથાનો કે નિયંત્રણ અંગેનો ભય પ્રેરવાની વગેરે તૈયારી કર્યા બાદ કરવામાં આવેલી ચોરી ત્યારબાદ કલમ નંબર ત્રણસો ને અંદર બળજબરાથી કઢાવવા બાબત ત્યારબાદ કલમ નંબર ત્રણસો ચોરાશીની અંદર બળજબરાથી કઢાવવા બાબતની શિક્ષા વિશેની જોગવાઈ ત્યારબાદ કલમ નંબર ત્રણસો પંચ્યાસીની અંદર જબરાઈથી કઢાવવા માટે કોઈ વ્યક્તિને ઈજાના ભયમાં મૂકવી ત્યારબાદ કલમ નંબર ત્રણસો છ્યાસીની અંદર કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં નાખીને બળજબરાઈથી કઢાવી લેવું ત્યારબાદ આગળ કલમ નંબર ને સત્યાશીની અંદર બળજબરાઈથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને મૃત્યુ અથવા મહાવ્યથાના ભયમાં મૂકવી ત્યારબાદ ત્રણસો અઠ્યાસીની અંદર દેહાંત દંડ એટલે કે મોત અથવા આજીવન કેદ એટલે કે જન્મટીપ વગેરે જે શિક્ષાપાત્ર ગુનાઓનો આરોપ મૂકવાની ધમકી આપીને બળજબરાથી કટાવી લેવા બાબત ત્યારબાદ કલમ નંબર ત્રણસો નેવ્યાશીની અંદર બળજબરાથી કટાવી લેવાનો ગુનો કરવા માટે કોઈ વ્યક્તિને કોઈ ગુનાના આરોપમાં ભયમાં મૂકવા બાબત ત્યારબાદ કલમ નંબર ત્રણસો નેવુંની અંદર લૂંટણી જોગવાઈ કરવામાં આવી છે ત્રણસો એકાણુંની અંદર ધાડ ત્રણસો બાણુંની અંદર લૂંટ અંગેની શિક્ષા ત્રણસો ને ત્રાણુંની અંદર લૂંટ કરવાની કોશિશ કરે એના વિશે જોગવાઈ ત્રણસો ચોરાણુંની અંદર લૂંટ કરવામાં ઈરાદાપૂર્વક વ્યથા કરવી ત્યારબાદ ત્રણસો પંચાણુંની અંદર દાડના ગુના માટેની સજા ત્યારબાદ ત્રણસો છન્નુંની અંદર ખૂન સાથે દાઢ કરવી ત્યારબાદ આગળ ત્રણસો ને સત્તાણુંની અંદર મૃત્યુ કે મહાવ્યથા નીપજાવવાની કોશિશ સાથે લૂંટ કે દાઢ ત્યારબાદ કલમ નંબર ત્રણસો અઠ્ઠાણુંની અંદર પ્રાણઘાતક શસ્ત્ર સાથે લૂંટ અથવા દાઢ પાડવા કોશિશ કરે ત્યારબાદ ત્રણસો નવ્વાણુંની અંદર દાઢ પાડવા અંગેની તૈયારી કરવી ત્યારબાદ કલમ નંબર ચારસોની અંદર દાઢ પાડવાની ટોળીના સભ્ય હોવા માટે સજા ત્યારબાદ ત્રણ સોરી ચારસો એકની અંદર ચોરી અથવા લૂંટ કરવાના હેતુથી ચોરોની ટોળીમાં સભ્ય તરીકે સામેલ થવાની સજા ત્યારબાદ ચારસો બેની અંદર ધાડ પાડવાના હેતુથી ભેગા થવો ત્યારબાદ કલમ નંબર ચારસો ત્રણની અંદર મિલકતની ગુનાહિત ઊંચાપાત ત્યારબાદ કલમ નંબર ત્રણસો સોરી ચારસો ચારની અંદર મૃત્યુ અથવા સોરી મૃત્યુ થવા સમયે મૃત્યુ પામનાર વ્યક્તિના કબજામાં હોય તેવી મિલકતની અપ્રમાણિક ગુનાહિત ઊંચાપાત ત્યારબાદ ચારસો પાંચની અંદર ગુનાહિત વિશ્વાસઘાત ત્યારબાદ ચારસો છની અંદર गुनाहित विश्वास विश्वासघात माटी शिक्षा त्यार चार सौ सातनी अंदर भारवाहक वगैरह द्वारा गुनाहित विश्वासघात त्यार चार सौ आठनी अंदर कारकुन ने नौकर द्वारा कारकुन के नौकर द्वारा गुनाहित विश्वासघात त्यार चार सौ नौनी अंदर राज्य सेवक अथवा बैंकर के व्यापारी अथवा एजेंट द्वारा मानहानि अथवा सॉरी गुनाहित विश्वासघात त्यारबाद कलम नंबर ચારસોને સોરી એક મિનિટ મિત્રો ચારસોને દસની અંદર ચોરીનો માલ રાખવો ત્યારબાદ ચારસો અગિયારની અંદર ચોરી કરાયેલી મિલકત અપ્રમાણિકપણે મેળવી લેવી ત્યારબાદ ચારસો બારની અંદર દાડ પાડીને ચોરેલી મિલકત અપ્રમાણિકપણે મેળવી ત્યારબાદ ચારસો તેરની અંદર કાયમી ચોરાયેલા કાયમ ચોરાયેલી મિલકતનો ધંધો કરવો ત્યારબાદ ચારસો ચૌદની અંદર ચોરીના માલને સંતાડવામાં મદદ કરવા બાબત ત્યારબાદ ચારસો ને પંદરની અંદર ઠગાઈ અથવા છેતરપિંડી ત્યારબાદ ચારસો સોળની અંદર ખોટું રૂપ ધારણ કરીને ઠગાઈ કરવી ત્યારબાદ ચારસો સત્તરની અંદર ઠગાઈ માટેની શિક્ષા ત્યારબાદ ચારસો અઢારની અંદર જે વ્યક્તિના હિત અંગેનું રક્ષણ કરવા ગુનેગાર કાયદાથી અથવા કાયદેસર રીતે બંધાયેલ હોય તેવી વ્યક્તિને ગેરકાયદે હાનિ થાય તેવા જ્ઞાન સહિત ઠગાઈ કરવી ત્યારબાદ ચારસો ઓગણીસની અંદર ખોટું રૂપ ધારણ કરવા અંગેની શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારબાદ કલમ નંબર ચારસો વીસની અંદર ઠગાઈ અથવા અપ્રામાણિકપણે મિલકત આપવા લાલચ આપવી ચારસો એકવીસની અંદર લેણદાર લેણદારમાં વેચણીક અટકાવવા કોઈ મિલકત અપ્રામાણિક અથવા કપટથી ખસેડી કે ચુપાવી ત્યારબાદ ચારસો બાવીસની અંદર લેણદારોને મળતું લેણું અપ્રમાણિકપણે અથવા કપટપૂર્વક કટકાવવું ત્યારબાદ ચારસો ત્રેવીસની અંદર અવેજ માટે ખોટા કથનવાળું તબદીલી ખત અપ્રમાણિકપણે અથવા કપટથી કરી આપવું ત્યારબાદ ચારસો ચોવીસની અંદર મિલકતને અપ્રમાણિકપણે અથવા કપટપૂર્વક ખસેડવી કે છુપાવી ત્યારબાદ ચારસો પચીસની અંદર બગાડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ કલમ નંબર ચારસો છવ્વીસની અંદર બગાડ કરે એના માટેની શિક્ષા વિશેની જોગવાઈ છે ત્યારબાદ કલમ નંબર ચારસો સત્યાવીસની અંદર પચાસ રૂપિયાનું નુકસાન થાય તેઓ બગાડ કરવા અંગેની જોગવાઈ ત્યારબાદ ચારસો અઠ્યાવીસની અંદર દસ રૂપિયાની કિંમતના કોઈ પ્રાણીને મારી નાખવાથી અથવા મારી નાખી કે અપંગ કરી જે બગાડ થાય એના વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ ચારસોને ઓગણત્રીસની અંદર કોઈપણ કિંમતના ગાય બળદ હાથી કે વાછરડું કે ભેંસ અથવા આખલો વગેરેને અથવા પચાસ રૂપિયાની કિંમતના કોઈપણ પ્રાણીને મારી નાખી અથવા અપંગ બનાવીને બગાડ કરવો એના વિશે જોગવાઈ છે ત્યારબાદ ને ત્રીસની અંદર સિંચાઈના કામોને નુકસાન કરી કે ગેરકાયદે રીતે પાણીનો પુરવઠો વળી બગાડ કરવો એના વિશેની જોગવાઈ ચારસો ત્રીસની અંદર કરવામાં આવી છે ત્યારબાદ ચારસો ને એકત્રીસની અંદર જાહેર માર્ગ અથવા પુલ કે નહેરને નુકસાન કરીને બગાડ કરવો ત્યારબાદ ચારસો બત્રીસની અંદર નુકસાન થાય તે રીતે સાર્વજનિક ગટરને ઉભરાવી કે બંધ કરીને બગાડ કરવો ત્યારબાદ ચારસો તેત્રીસની અંદર દીવાદાંડી કે દરિયા ચિહ્નનો નાશ કરી કે ખસેડીને ઓછું ઉપયોગી કરી બગાડ કરે તેના વિશે જોગવાય ત્યારબાદ ચારસો ચોત્રીસની અંદર રાજ્ય પોતાની સત્તા અન્વયે બનાવેલી સીમાચિહ્નો જેવા કે જમીન ઉપર દર્શાવેલ ચિહ્નોને નુકસાન કરે અથવા તેને દૂર કરે અથવા એને ચિહ્નિત કરી ઓછું ઉપયોગી બનાવે તેવું કૃત્ય કરે એના વિશે જોગવાય ચારસો ચોત્રીસની અંદર ત્યારબાદ કલમ નંબર ચારસો પાંત્રીસની અંદર સો રૂપિયા કે તે તો વધુ રૂપિયાનું નુકસાન અથવા એટલે કે ખેતીને લગતી કોઈ પણ પેદાશ બાબતમાં જે દસ રૂપિયા કે તેથી વધુ નુકસાન કરવાનો ઈરાદે સ્ફોટક પદાર્થ વડે બગાડ કરવો ત્યારબાદ ચારસો છત્રીસની અંદર ઘર વગેરેનો નાશ કરવાના ઇરાદાથી આગ અથવા સ્ફોટક પદાર્થ બગાડ કરવો ત્યારબાદ કલમ નંબર ચારસો સાડત્રીસની અંદર તૂતકવાળા વહાણ એટલે કે જહાજને અથવા વીસ ટન ભરવાવાળા વાહણનો નાશ કરવા ઇરાદે સોરી અથવા તેને અસલામત બનાવવાના ઈરાદે બગાડ કરવો ત્યારબાદ કલમ નંબર ચારસોને અડત્રીસની અંદર ઉપરોક્ત કલમ એટલે કે ચારસો સડત્રીસ અનુસાર કોઈ વ્યક્તિ અગ્નિ અથવા સ્ફોટક પદાર્થથી બગાડ કરે તો તેના વિશેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ચારસો ઓગણચાળીસની અંદર મિલકતની ચોરી કરવાના ઈરાદે વાહનને જાણી બોજીને ખરાબે કે કિનારે ચડાવી દેવું ત્યારબાદ ચારસોને ચાલીસની અંદર મૃત્યુ નિપજાવવાની વ્યથા કરવાની કે ગેરકાયદે અટકાયત કરવાની તૈયારી કર્યા પછી બગાડ કરવો ત્યારબાદ ચારસો એકતાલીસની અંદર ગુનાહિત અનધિકૃત પ્રવેશ કરવો ત્યારબાદ ચારસો બાવીસની અંદર અનધિકૃત ગૃહ પ્રવેશ ત્યારબાદ ગુપ્ત અનધિકૃત ગૃહ પ્રવેશ ત્યારબાદ કલમ નંબર ચારસો ચુમ્બાળીસની અંદર રાત્રે ગૃહ ગુપ્ત ગૃહ પ્રવેશ કરવો ત્યારબાદ ચારસો ને પિસ્તાલીસની અંદર ઘરફોડ ચારસો છેતાલીસની અંદર રાત્રે ગરફોડ ચારસો સુડતાલીસની અંદર ગુનાહિત અનધિકૃત પ્રવેશ માટેની સજા ત્યારબાદ ચારસો ને અડતાલીસની અંદર અનિધિકૃત ગૃહ પ્રવેશ માટેની સજાની જોગવાઈ કરવામાં આવી છે ચારસો ઓગણપચાસની અંદર મૃત્યુની સજાને પાત્ર ગુનો કરવા માટે અનિધિકૃત હોય અથવા ગૃહ પ્રવેશ કરવો ત્યારબાદ ચારસો પચાસની અંદર આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે અનિધિકૃત ગૃહ પ્રવેશ કરવો ત્યારબાદ ચારસો એકાવનની અંદર કેદની સજાને પાત્ર ગુનો કરવા માટે અનધિકૃત ગૃહ પ્રવેશ ત્યારબાદ ચારસો બાવનની અંદર વ્યથા હુમલો કે ગેરકાયદેસરત કરવાની તૈયારી કર્યા પછી અનુધિકૃત ગૃહ પ્રવેશ કરવો ત્યારબાદ ચારસો ને મિત્રો ચારસો ને ત્રેપનની અંદર ગુપ્ત અનધિકૃત પ્રવેશ કરી કે ઘરફોડની શિક્ષા વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ ચારસો ચોપનની અંદર કેદની સજાને પાત્ર ગુનો કરવા માટે ગુપ્ત અનધિકૃત પ્રવેશ અથવા ઘરફોડ ત્યારબાદ કલમ નંબર ચારસો ને પંચાવનની અંદર વ્યથા હુમલો કે ગેરકાયદે અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગુપ્ત અને અધિકૃત પ્રવેશ કરવા અથવા ઘરફોડ કરવી ત્યારબાદ કલમ નંબર ચારસો ને છપ્પનની અંદર રાત્રે ગૃહ સોરી ગુપ્ત અને ગૃહ પ્રવેશ કરવા અથવા ઘરફોડ માટેની શિક્ષા ત્યારબાદ કલમ નંબર ચારસો ને સત્તાવનની અંદર કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે રાત્રે ગૃહ પ્રવેશ અપ્રવેશ અપપ્રવેશ કરવો અથવા ગરફોડ ત્યારબાદ કલમ નંબર ચારસો અઠ્ઠાવનની અંદર વ્યથા હુમલો કે ગેરકાયદે નિયંત્રણની પૂર્વ તૈયારી સાથે રાત્રે ગૃહ સોરી ગુપ્ત અનિધિકૃત ગૃહ પ્રવેશ અથવા ઘરફોડ કરવો ત્યારબાદ ચારસો ઓગણસાઠની અંદર ગુપ્ત અનિધિકૃત ગૃહ પ્રવેશ કરતી વખતે અથવા ઘરફોડ કરતી વખતે મહાવ્યથા નિપજાવી ત્યારબાદ ચારસો ને સાહીઠની અંદર રાત્રે ગૃહ ગુપ્ત ગૃહ પ્રવેશ કરવામાં અથવા રાત્રે ઘરફોડ કરવામાં સામેલ હોય એવી વ્યક્તિઓ પૈકી કોઈ એક વ્યક્તિ દ્વારા મૃત્યુ કે મહાવ્યથા નિપજવામાં આવી હોય તો તે તમામ વ્યક્તિઓ શિક્ષાને પાત્ર છે એના વિશે જોગવાઈ કરવામાં આવી છે કલમ નંબર ચારસો એકસઠની અંદર મિલકત ધરાવતા પાત્રને અપ્રમાણિકપણે ખોલી નાખવા બાબત ત્યારબાદ કલમ નંબર ચારસો બાસઠની અંદર જે વ્યક્તિને મિલકતનો હવાલો સોંપવાનો આવ્યો હોય તે વ્યક્તિ આ ગુનો કરે ત્યારે તે માટેની શિક્ષા જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ પ્રકરણ નંબર અઢારની અંદર દસ્તાવેજો સંપત્તિ ચિહ્નો અને ચલણી નોટો તથા બેંક નોટોને લગતા ગુનાઓ જેની અંદર કલમ નંબર ચારસો ત્રેસઠની અંદર ખોટો દસ્તાવેજ બનાવવાનો ગુનો ત્યારબાદ કલમ નંબર ચારસો ને ચોસઠની અંદર ખોટો દસ્તાવેજ બનાવવો ત્યારબાદ કલમ નંબર ચારસો પાંસઠની અંદર ખોટા દસ્તાવેજ બનાવવાના ગુના માટેની સજા ચારસો છાસઠની અંદર અદાલતના રેકર્ડ અથવા રજી જાહેર રજિસ્ટર વગેરેની ખોટી બનાવટ કરવાનો ગુનો ત્યારબાદ ચારસોને સુડસઠની અંદર કિંમતી જામીનગીરી એટલે કે વ્હીલ વગેરેની ખોટી બનાવટ કરવી ત્યારબાદ ચારસોને અડસઠની અંદર છેતરપિંડી કરવાના હેતુસર ખોટા દસ્તાવેજ બનાવો ત્યારબાદ કલમ નંબર ચારસો ને અંદર પ્રતિષ્ઠાને નુકસાન કરવાના હેતુસર ખોટો દસ્તાવેજ અથવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ બનાવો કલમ નંબર ચારસો સિત્તેરની અંદર બનાવટી દસ્તાવેજ કલમ નંબર ચારસો એકોતેરની અંદર બનાવટી દસ્તાવેજ છે એમ જાણવા છતાં તે સાચો છે એ રીતે તેનો ઉપયોગ કરવા બાબત ત્યારબાદ કલમ નંબર ચારસો બોતેરની અંદર કલમ નંબર ચારસો સુડસઠમાં જણાવ્યા મુજબ શિક્ષાને પાત્ર ખોટા દસ્તાવેજ બનાવવાનો ગુનો કરવાના ઇરાદાથી બનાવટી સીલ વગેરે અથવા કબજામાં રાખવા ત્યારબાદ કલમ નંબર ચારસો ને તોતેરની અંદર અન્ય રીતે સજા પાત્ર ખોટો દસ્તાવેજ બનાવવો ગુનો કરવાના ઇરાદાથી બનાવટી સીલ બનાવો કે કબજામાં રાખવો ત્યારબાદ ચારસો ચુંબોતેરની અંદર કલમ ત્રણ ચારસો છાસઠ અથવા કલમ ચારસો ને સુણસઠમાં વર્ણિત દસ્તાવેજો તે બનાવટી એવી જાણ હોવા છતાં તે સાચા છે એવી રીતે ઉપયોગ કરવાનો ઈરાદાથી કબજામાં રાખવા ત્યારબાદ ચારસો પંચોતેરની અંદર કલમ ચારસો સુડસઠમાં વર્ણિત દસ્તાવેજોને પ્રમાણિત કરવામાં કે બનાવટી મુદ્ર બનાવટી મુદ્રા અથવા ચિહ્નો બનાવવા અથવા બનાવટી નિશાનીવાળા પદાર્થ કે પોતાનો કબજો કબજામાં રાખવા બાબત વિશેની જોગવાઈ ત્યારબાદ ચારસો છોતેરની અંદર કલમ નંબર ચારસો સુણસઠમાં વર્ણિત દસ્તાવેજો સિવાયના દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે વપરાતા ચિહ્નો દ્વારા અથવા નિશાનીની ખોટી બનાવટ કરવા બાબત અથવા બનાવટ નિશાનીવાળો પદાર્થ રાખવા બાબત વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ ચારસોની સિત્તોતેરની અંદર કપટી રીતે વ્હીલ દત્તક લેવાનો અધિકારપત્ર અથવા કિંમતી જામીનગીરી રદ કરવા અથવા તેનો નાશ કરવા બાબત ત્યારબાદ ચારસો સિત્તોતેર એની અંદર ખોટો હિસાબ હિસાબો બનાવવા ત્યારબાદ કલમ નંબર ચારસોની જે ઇઠોતેર છે એ રદ થયેલી છે ત્યારબાદ ચારસો ઓગણએસી સંપત્તિ ચિહ્ન ચારસો એસી રદ થઈ છે ચારસો એક્યાસી મુજબ ખોટું સંપત્તિ ચિહ્ન વાપરવા બાબત ચારસો બ્યાસીની અંદર ખોટું સંપત્તિ ચિહ્ન વાપરવાની સજા ત્યારબાદ ચારસો ત્યાંસીની અંદર અન્યથી वपराता हो संपत्ति चिन्हनी नकल करी चार सौ अंदर राज्य सेवक द्वारा होवा चिन्हनी नकल करी तरह चार सौ पंचासी अंदर संपत्ति चिन्ह अंगे नकल हेतु हेतुसर कोई साधन बनावे अथवा कब्जा रखवा बाबत त्यार चार सौ छियासी अंदर बनावटी संपत्ति चिन्हवाड़ो माल वेचवाबत त्यार चार सौ सत्याशी अंदर માલ ધરાવતા કોઈ પાત્ર પર ખોટું ચિહ્ન કરવા બાબત ત્યારબાદ ચારસો અઠ્યાશીની અંદર એવા કોઈ ખોટા ચિહ્નનો ઉપયોગ કરવાની સજા ત્યારબાદ ચારસો નેવ્યાશીની અંદર માલને હાનિ પહોંચાડવાના ઇરાદાથી સંપત્તિ ચિહ્ન સાથે ચેડા કરવા ત્યારબાદ ચારસોની નેવ્યાશી એની અંદર બનાવટી ચલણી નોટ કે બેંક નોટ બનાવવા અંગે વિશેની જોગવાઈ ચારસો ની નેવ્યાશી બીની અંદર નકલી ચલણી નોટ અથવા બેંક નોટની સાચી છે તે રીતે વાપરવા બાબત ત્યારબાદ ચારસો નેવ્યાશી સીની અંદર ખોટી કે નકલી ચલણી નોટ બેંક નોટનો કબજો રાખે ત્યારબાદ ચારસો નેવ્યાશી ડીની અંદર ખોટી કે ચલણી નોટને કે બેંક નોટને બનાવવા માટે સામગ્રી અથવા સાધન બનાવવા કે કબજામાં રાખવા બાબત વિષય જોગવાય ચારસો નેવ્યાશી એની અંદર ચલણી નોટ અથવા બેંક નોટને મૂળતાપણું ધરાવતા દસ્તાવેજ બનાવવા કે ઉપયોગ કરવા બાબત ત્યારબાદ આગળ પ્રકરણ નંબર ઓગણીસની અંદર નોકરીના કરારના ગુનાહિત ભંગ અંગેની જોગવાઈ કરવામાં આવી છે જેમાં કલમ નંબર ચારસો નેવું રદ થયેલી છે ત્યારબાદ કલમ નંબર ચારસો એકાણુંની અંદર અસમર્થ કે અસહાય વ્યક્તિની સાર સંભાળ રાખનાર અથવા તેની જરૂરિયાતો પૂરી પાડવાના કરારનો ભંગ કરવો ત્યારબાદ ચારસો ને બાણું નંબરની કલમ રદ થઈ છે ત્યારબાદ આગળ પ્રકરણ નંબર વીસની અંદર લગ્ન સંબંધી ગુનાઓ એટલે કે લગ્નના વિરુદ્ધ સંબંધી જે લગ્નને લગતા ગુનાઓ હોય છે એના વિશેની વિશે પ્રકરણ નંબર વીસની અંદર કરવામાં આવી છે જે અંતર્ગત ચારસો ને ની અંદર કાયદેસરના લગ્ન થયેલ છે એવી માન્યતા કે છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પુરુષ દ્વારા કરાયેલ સહવાસ ત્યારબાદ ચારસો ચોરાણું ની અંદર પતિ કે પત્ની ની હયાતીમાં પુનઃ લગ્ન કરવા બાબત ત્યારબાદ ચારસો પંચાણુંની અંદર બીજા લગ્ન જેની સાથે થયા છે એવી વ્યક્તિથી આગલા લગ્નની હકીકત છુપાવીને ગુનો કરવા બાબત ત્યારબાદ ચારસો છન્નુંની અંદર કાયદેસર લગ્ન સિવાય કપટી રીતે લગ્ન વિધિ કરવી ત્યારબાદ ચારસો સત્તાણુંની અંદર એ વ્યભિચાર વિશેની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ ચારસો અઠ્ઠાણુંની અંદર પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ફૂસલાવી લઈ જવી કે રોકી રાખવી ત્યારબાદ આગળ પ્રકરણ નંબર એ વીસ એ જે પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ અંગેની જોગવાઈ કરવામાં આવે છે જે અંતર્ગત માત્ર એક જ કલમ છે ચારસો અઠ્ઠાણું એ જો કોઈ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી તેણીની ક્રૂરતાનો ભોગ બનાવાય એના વિશેની જોગવાઈ કરવામાં આવે છે જે ઘરેલું હિંસા થતી હોય કે જેમ કે પતિએ અથવા જે સ્ત્રી હોય એને સાસુ કે સાસરા અથવા ઘરના કોઈ બીજા સભ્ય દ્વારા એને ત્રાસ અપાતો હોય તો એના વિશે ચારસોને અઠ્ઠાણું એ અંતર્ગત તે ગુનો વન બની શકે છે ત્યારબાદ પ્રકરણ નંબર એકવીસ છે જેની અંદર બદનક્ષી અંગેની જોગવાઈ કરવામાં આવી છે જેમાં કલમ નંબર ચારસો નવ્વાણુંની અંદર બદનક્ષી ચારસોને સોરી પાંચસો નંબરની કલમની અંદર બદનક્ષી માટેની શિક્ષા ત્યારબાદ પાંચસો એકની અંદર બદનક્ષીયુક્ત છે તેમ જાણ હોવા છતાં કોઈ બાબત છાપવી અથવા કોતરવી ત્યારબાદ કલમ નંબર પાંચસો બે જે બદનક્ષીયુક્ત બાબત ધરાવતી છાપેલી કે કોતરેલી વસ્તુ કોઈ વ્યક્તિ વેચે એના વિશે જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ પ્રકરણ નંબર બાવીસની અંદર ગુનાહિત ધમકી આપવામાં ધમકી અથવા અપમાન તથા ત્રાસ વિશેની જોગવાઈ જે અંતર્ગત કલમ નંબર પાંચસો ત્રણની અંદર ગુનાહિત ધમકી ત્યારબાદ પાંચસો ચારની અંદર સુલેહનો ભંગ કરવા પ્રકરણ નંબર બાવીસની કલમ નંબર પાંચસો ત્રણની અંદર ગુનાહિત ધમકી વિશેની જોગવાઈ કરવામાં આવે છે કલમ નંબર પાંચસો ને ચારની અંદર સુલેહનો ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી અપમાન કરવું ત્યારબાદ કલમ નંબર પાંચસો ને પાંચની અંદર સાર્વજનિક તોફાનો થાય તેવા વિધાન બોલવા ત્યારબાદ પાંચસો છ ની અંદર ગુનાહિત ધમકીની શિક્ષા ત્યારબાદ ક્રમ નંબર પાંચસો ને સાતની અંદર નામ નાનામાં નિવેદનથી ગુનાહિત ધમકી ત્યારબાદ પાંચસો આઠની અંદર તે દેવી નારાજગીનો ભોગ બનશે એમ માનવાની પ્રેરિત વ્યક્તિ પાસે કરાયેલું કૃત્ય ત્યારબાદ પાંચસો નવની અંદર કોઈ સ્ત્રીનું અપમાન કરવાના અથવા તેના એકાંતમાં દા દખલ કરવાના ઇરાદાથી શબ્દો ઉચ્ચારવા ચેષ્ટા કરવી કે અવાજ કાઢવો તે અંગેનું કોઈ પણ કૃત્ય કૃત્ય કરે તો પાંચસો નવની અંદર ગુનો બને છે ત્યારબાદ કલમ નંબર પાંચસો દસની અંદર વીધેલ વ્યક્તિને જાહેરમાં ગેરવર્તન વર્તણૂક કરવી કે જે વ્યક્તિ નશામાં હોય તે જાહેર જગ્યા ઉપર ગેરવર્તણું કરે છે તોફાન કરે છે એના વિશેની જો કોઈ કલમ નંબર પાંચસો દસની અંદર કરવામાં છે ત્યારબાદ પ્રકરણ નંબર ત્રેવીસની અંદર ગુના કરવાનો પ્રયત્ન જેમાં અંતર્ગત માત્ર એક જ કલમ છે પાંચસોને અગિયાર જે અંદર આજીવન કેદ અથવા કેદની શિક્ષાને પાત્ર ગુના કરવાનો પ્રયત્ન કરવા માટેની શિક્ષા વિશેની જોગવાઈ કરવાની છે તો મિત્રો આ હતા આઈપીસીના જે એકથી પાંચસોને અગિયાર સુધીની કલમો આપણે આપણા વિડીયોની અંદર જોઈ લીધી તો હવે નેક્સ્ટ આપણી સિરીઝની અંદર આપણે આગળનું જે એક્ટ છે સીઆરપીસી એના વિશેની પણ આપણે જો અભ્યાસ કરશું મિત્રો જો તમને આ વિડીયોની લેક્ચર સિરીઝ ગમતી હોય તો વિડીયોને અવશ્યથી લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને આ વિડીયો દરેકને ઉપયોગી થાય એ માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને વિડીયોની અપડેટ મળે એ માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે એને પણ જીપીએસસી વિઝન જીપીએસસીની તમે ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો ઇન્સ્ટાગ્રામ પર પણ તમે ફોલો કરી શકો છો આ સિવાય મિત્રો આજે એટલે કે છ એપ્રિલથી આપણી ચેનલ ઉપર ફરીથી ડેલી કરંટ અફેર વિડીયો જે સિરીઝ ચાલુ થઈ છે જે અંતર્ગત આપણી આવનારી જે ગુજરાત સરકારની એક્ઝામ છે એમાં ઉપયોગી થાય એ માટેના આઈએમપી કરંટ અફેર જે છે દરરોજના એ ડેલી ટુ ડેલી આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે આજનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે તો મિત્રો અવશ્યથી કરંટ અફેરનો વિડીયો જોવા વિનંતી કે જે તમને આવનારી દરેક એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે આવનારી પરીક્ષાઓ માટે આપની બેસ્ટ ઓફ બ્લોક જે મિત્રો પોલીસની તૈયારી કરે છે એમને વારંવાર કહેવાનું કે તમે રનિંગની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો કારણ કે રનિંગની ડેટ કોઈ પણ ત્યારે ડિક્લેર થઈ શકે છે તો આપની તૈયારી હોવી જરૂરી છે સાથે સાથે કાયદાનો અભ્યાસ પણ હાલથી જ રાખજો ઘણા એવું વિચારતા હશે કે પ્રિલિમ એક્ઝામની અંદર તો કાયદા આવતા નથી તો હાલથી શું કરવા તૈયારી કરવી તો મિત્રો એવું મનમાં ના રાખવું કારણ કે પ્રિલિમ એક્ઝામ જેવી તમારી પછે એના થોડા દિવસની અંદર મેઇન્સ એક્ઝામનું પણ આયોજન થઈ જશે મેન્સની તારીખ પણ આવી જશે ત્યારે તમારા કાયદા બાકી ન રહી જાય તેના માટે હાલથી તમે કાયદાનો અભ્યાસ કરો સાથે સાથે આપણા વિડીયો પણ જુઓ એકવાર બુકમાંથી વાંચો ત્યારબાદ વિડીયો જુઓ તેથી તમને સારી રીતે સમજાય અને સરળતાથી યાદ પણ રહી જશે તો મિત્રો તમે અમારી ચેનલ ઉપર આવી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને દરેક વિડીયો પાર્ટ વનથી ફાઇવ સુધી આપણે આઈપીસી અઢારસો સાહીઠ પૂરું કર્યું છે જે પણ વિડીયો તમે જોઈ લેશો એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી થઈ જશે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એના માટે પણ આઈપીસી સીઆરપીસી અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ તો આવે જ છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા માટે આપનો આભાર અને કરંટ અફેરની સિરીઝ પણ તમે જોતા રહેશો થેન્ક યુ